હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ એજ્યુકેશન સ્વાગત છે સપ્ટેમ્બર માસ માં જે લેવાની છે આપણે વિદ્યાર્થી મિત્રો ખબર છે કે કઈ તારીખે લેવાની છે તો બાર સપ્ટેમ્બર ના રોજ લેવાની છે પણ આપણે તારીખ નથી લખતા અહીંયા સપ્ટેમ્બર લખે છે અને એમાંથી પચીસ ગુણનું પેપર તમારા શિક્ષક કાઢશે અને આ એકમ કસોટી ગુજરાત સેકન્ડ હેન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ ગાંધીનગર દ્વારા લેવાય છે તો ચાલો જોઈએ વિદ્યાર્થી મિત્રો વિભાગ એ ગદ્ય વિભાગ સો ટકા ટાઈપિંગ સાથે બરાબર સોલ્યુશન આપણે જોવાનું છે ક્લિયર ચાલો તો લઈએ વિભાગ એ અને વિભાગ બી ગદ્ય વિભાગમાંથી હશે તો લોહીની સગાઈ એમના લેખક છે ઈશ્વર પેટલીકર અને છાલ છોતરા અને ગોટલા બકુલ ત્રિપાઠી પણ ઘણા વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ બહુ આવે છે શું કમેન્ટ છે ખબર છે સર નવું માળખું જે છે એટલે કે છે એ હેતુલક્ષી પ્રશ્નો છે અને સિત્તેર ટકા છે બરાબર એ મુદ્દાસર એટલે કે મોટા પ્રશ્નો છે તો આ પ્રમાણે પેપર સર અમારે જોતા હોય તો તૈયારી કરવા માટે પરીક્ષા તો નજીક આવી રહી છે મહિના દિવસની વાર નથી રહી તો ભાઈ આ પેપર સેટ વિદ્યાર્થી મિત્રો જે દર વર્ષે તમે માંગો છો તો તૈયાર કરેલો છે ક્યાંથી મળશે હું જણાવું છું આ સિવાય બીજી પણ એક કમેન્ટ છે કે સર ગણિત વિજ્ઞાનમાં તો તો કંઈ પડતો ના વર્ષે વિજ્ઞાન સાવ અલગ જ લાગે છે ને ચિંતા ના કરો ધોરણ નવ બે હજાર ચોવીસ પચીસ ગણિત પ્લસ વિજ્ઞાન વિષયના નવા સંપૂર્ણ અભ્યાસક્રમ મુજબ તમામ પ્રકરણના વિડીયો લેક્ચર મળી જશે બરાબર ક્યાંથી મળશે આ બધું હા પેપર સેટ ને બધું ક્યાંથી મળશે સર અમારે તૈયારી કરવાની જ છે તો અમારે સારામાં સારા માર્ક્સ લાવવા છે સર અમારે નેવું ટકા ઉપર ટકાવારી લાવી છે કારણ કે અમે કોઈ દીધી આઠ ધોરણ સુધી ઓછી ટકાવારી લાવ્યા જ નથી તો ભાઈ દરેક ધોરણના બધા જ વિષયના પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના વિડીયો અભ્યાસ અને સ્વાધ્યાયની સમજૂતીના વિડીયો પીડીએફ બરાબર સાયન્સ વાંચવામાં કંટાળો આવે એસએસ વાંચવામાં કંટાળો એની પણ પીડીએફુ છે મટીરિયલ અસાઇનમેન્ટ પરીક્ષાના પેપરો એકમ કસોટીના પેપરો સ્વાધ્યાય આ બધું જ તમને ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન એપ્લિકેશન ડાઉનલોડ કરો ઓપન કરશો જેમાં તમારા મોબાઈલ નંબર નાખો સેન્ડ ઓટીપી કરો ચાર આંકડા નો ઓટીપી નાખશો બધી જ માહિતી મળી જશે એક્ઝામ પેપરમાં પેપરો મળી જશે ત્રણથી બારમાં ત્રણથી બાર ધોરણના વિડીયો તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણ પાઠવાય વિડીયો જોઈ શકો છો અથવા શાળા મિત્ર નામની હોય એપ્લિકેશન તો ધોરણમાં જઈ તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણ પાઠવાય

છાલનું શું કરે છે તો પ્લાસ્ટિકની બેગમાં મૂકીને ડસ્ટબિન પાસે જઈને અંદર મૂકી આવે છે જ્યારે આપણે ત્યાં ત્યાં ચાલો ત્રણ ચાર વાક્યમાં લખો અમેરિકાના ખેલાડીઓને લેખકે કઈ ચેલેન્જ કરી વિડીયો પોઝ કરીને લખી શકશો આપણી મૂળ સંસ્કૃતિ કઈ છે અમૃત કાકી મંગુની કેવી દેખરેખ રાખતા કૃતિને આધારે સમજાવો અને આ પાઠની સમજૂતી જોયું હોય તો વિદ્યાર્થી મિત્રો સરસ મજાના ધારા મેડમના પણ વિડીયો છે ધોરણના બધા જ વિષયના તો જોઈ શકશો માક્ષર મહિનો અમૃત કાકીનો આરાધ્ય દેવ બની ગયો કારણ કે અમૃત કાકીએ દવાખાનામાં મંગુ માટે કરેલી ભલામણો વર્ણવો લોહીની સગાઈ શીર્ષકની યથાર્થતા ચર્ચો બરાબર મોટો પ્રશ્ન છે અને મોસ્ટ આઈએમપી છે આમાં કંઈ ઘટે એમ જ નથી મિત્રો છાલ છોતરા અને ગોટલા પાઠમાંથી તમે શું શીખ્યા તો એ તમારે લખવાનું છે મમતામયી માં તરીકે અમૃત કાકીનું પાત્ર નિરૂપણ કરો ચાલો ત્યાર પછી છાલ છોતરા અને ગોટલા પાઠમાં વ્યાજ સ્તુતિના પ્રયોગ દ્વારા લેખક આપણી કઈ નબળાઈ તરફ કટાક્ષ કરે છે બરોબર વખાણના નામે નિંદા એટલે એને કયો કહેવાય વ્યાજ સ્તુતિ કે છે આગળ વધીએ આપણે લોહીની સગાઈ પાઠના આધારે દવાખાનાનું શું કરવાનું છે તમારે વર્ણન કરવાનું છે ચાલો વિભાગ બી પદ્ય વિભાગ કામ કરે જીતે નાથાલાલ દવે પુત્ર વધુનું સ્વાગત મકરંદરે પુત્રવધુનું સ્વાગત ગીત છે કામ કરે જીતે ગીત કાવ્ય છે કામ કરે એ જીતે મહેનતના ગીતો છે પુત્ર સ્વાગત પરિવારના કાવ્યો છે કામ કરે જીતે સ્વાગત મારે આંગણે એક એક વાક્યના છે આપણો દેશ આપણી પાસે શું માંગી રહ્યો છે તો આપણો દેશ આપણી પાસે સહિયારી મહેનતનું બળ માંગી રહ્યો છે કવિને કોના જોરે દુનિયાને બદલવી છે કવિને પરિશ્રમ અને બાવડાના બળે એટલે કે એના જોરે દુનિયાને બદલવી છે કવિ શેના ગીત બુલંદ અવાજે ગાવાનું કહે છે તો કવિ માનવીની મહેનતના પ્રેમ પૂર્વક ગીત બુલંદ અવાજે ગાવાનું કહે છે કવિ પુત્ર વધુને કોની સાથે સરખાવે છે તો કવિ પુત્ર વધુને લક્ષ્મીજી સાથે સરખાવે છે કવિ પુત્ર વધુને ઘરનું શું ગણાવી અદભુત ગૌરવ કરે છે તો કવિ પુત્ર વધુને ઘરનું છત્ર અને છાંયડી ગણાવી અદભુત ગૌરવ કરે છે ત્રણ ચાર વાક્યમાં લખો પેલું કામ કરે એ જીતે કાવ્યમાં માલમ શબ્દ શા માટે પ્રયોજવામાં આવ્યો છે દેશના વિકાસ માટે કવિ યુવાધન શું કરવા કહે છે ઘરની અડવી ભીતો હવે શણગાર કેમ શોભવા લાગી કવિની દ્રષ્ટિએ પુત્ર વધુનું મૂલ્ય શું છે કવિ પુત્ર વધુને બે બે કોળની ઉજારનારી શા માટે કહે છે ચાલો નીચેના પ્રશ્નોના સવિસ્તર જવાબ આપો કામ કરે એ જીતે કાવ્યના આધારે મહેનતનું મહત્વ તમારા શબ્દોમાં લખો કામ કરે એ જીતે કાવ્યના આધારે શ્રમજીવીની અભિલાષા વિશે નોંધ લખો પુત્રવધુના આગમનથી ઘરમાં આવેલા પરિવર્તનની નોંધ તમારા શબ્દોમાં લખો પુત્રવધુનું આગમન ઘર માટે ઉત્સવ બની ગયું છે તેમ કવિ શા માટે કહે છે પુત્રવધુનું સ્વાગત કવિતાનું હાર્દ તમારા શબ્દોમાં વર્ણવો વ્યાકરણ છે જોડણી સુધારો પરિચારિકા જળજળિયા મજિયારુ મજિયારી વિભૂષિત શણગાર સમાનાર્થી ઉપચાર તો સારવાર ખમીર જોશ મક્ષિકા માખી સુગંધ પરિમળ બુલંદ ઊંચો વિરુદ્ધાર્થી વિધવા સધવા પ્રત્યક્ષ પરોક્ષપણું પરોક્ષ નું સોહામણું ડરામણું શ્રેષ્ઠ કનિષ્ક કનિષ્ઠ તેવ કુટેવ ચલો પ્રત્યે લગાવો ખેડવું ને આણ ખેડાણ ભણેલા ને તર ભણતર ઉત્તરોણ અર્થ એક ફફડું આઠ ફફડાટ કાળ ઓળખાવો આજથી હું એની નવી બાત થઈ છું વર્તમાન કાળ મહાન સંસ્કૃતિના અવશેષો આજે જળશે વર્તમાન કાળ એને બબ્બે તે કુલને ઉજાળ્યા ભૂતકાળ નાનપણથી અમે કેટલીય વાતો કરતા ભૂતકાળ રસ્તો આપોઆપ મળી જશે ભવિષ્યકાળ

પૂછાશે બરાબર એટલે ખાસ તૈયારી કરી લેજો ક્લિયર મોબાઈલ ના લાભા લાભ અરે વાહ બહુ મસ્તનો લાભા લાભ અને છે 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 જ જ બરાબર પણ ટાઇટલ લાભા લાભ તો બરાબર નકારાત્મક પરિણામ એટલે કે ગેરલાભ મધ્યમ વર્ગની મુશ્કેલીઓ બરાબર સામાન્ય માનવી તો આ બધું વિદ્યાર્થી મિત્રો વ્યવસ્થિત રીતે આ પીડીએફ તમે જોઈ લેશો આ નિબંધ તો મારા અંદાજ પ્રમાણે તમારી પ્રથમ પરીક્ષામાં પૂછાશે પૂછાશે ને પૂછાશે જ બરાબર તો એવી આશા રાખો બધાને પચીસ માંથી પચીસ માર્ક્સ પ્રાપ્ત થાય એ માટે શુભકામના વિડીયો વિદ્યાર્થી મિત્રો લાઈક કરી દેજો કમેન્ટ કરી દેજો અને હા મેં કહ્યું એ પ્રમાણે પ્રથમ પરીક્ષાના પેપરો નવા માળખા પ્રમાણે સોલ્યુશન સાથે આવી ગયા છે તો આપણી એપ્લિકેશનમાં જઈને મેળવી શકશો બરાબર તો પેડ કોર્સમાં જઈને મેળવી લો તો અહીં સુધી રાખીએ બધાને બેસ્ટ ઓફ લક અસ્તુ જય હિન્દ જય ભારત